ओम नमो श्री नमो श्री नमो नमो लोये श्री कालवर्ती अरहंताणं नमो लोये श्री कालवर्ती सीताणं नमो लोये श्री कालवर्ती आयिर्यानं नमो लोये श्री कालवर्ती उज्जयानं नमो लोये श्री कालवर्ती शवशावनं ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणाम जैनम जयतु शासन। नम समय साराय स्वानुभूत्या चकास्ते चिच्छवावाय पावाय सर्व पावांतरच्छिदे एगो मे शशदो पाग्नान दर्शन लखनो श्रीसा में बहिरा पावा सव्य संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाणे आत्मने तसु मोह पामे लय करे। नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथा ने जे ज्ञात ते तो तेज छे। जम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने जे कर्मो दई निर्जरा बंद तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहो शुद्ध केवड़ी कथित आ समय प्राप्त कहो। ओम श्री नमः शिदेव्य नमः शिदेव्य नमः शिदेव्य। गया रविवारे आपणे जे चर्चा चालेली તેમાં આપણે પ્રશ્નોત્તરી ચાલેલી પણ તેમાં જરા ફોનમાં ખલેલને કારણે અમુક શબ્દો સંભળાણા ન હોવાને કારણે આપણે જરા ફરીથી થોડું એને રિવિઝન કરીએ છીએ અને ત્યારબાદ પછીના પ્રશ્નો પણ આજે આપણે લઈ લેશું એટલે એવી રીતે ચર્ચા કરવાનો આજે ભાવ છે। સર્વપ્રથમમાં પ્રથમ તો એક વાત ખાસ પહેલા સમજવા જેવી છે કે આ બધી ચર્ચાઓ જે આપણે કરીએ છીએ અને આ ચર્ચા કરી અને જે પ્રયોજનની સિદ્ધિ અર્થે આપણું પ્રયાણ ચાલે છે એમાં પ્રથમમાં પ્રથમ તો જીવનું અજ્ઞાન જે છે એ અજ્ઞાન એની વર્તમાન પર્યાયમાં વર્તે છે અને એ અજ્ઞાન દૂર કેવી રીતે થાય એના માટેની આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ। જ્યાં સુધી જીવને જ્ઞાનમાં અજ્ઞાનત્વ વર્તે છે ત્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાનત્વ વર્ત નથી। જ્ઞાનમાં જ્ઞાનમય જ્ઞાયક હોવા છતાં એનું જ્ઞાનત્વ પ્રગટ નથી થયું અને સમયે સમયે એવા જ્ઞાયકને ભૂલી અને અજ્ઞાનત્વ પોતાની પર્યાયમાં વિશેષ રૂપે પરિણમે છે તો એ અજ્ઞાનત્વ દૂર થઈ અને જ્ઞાનનું જ્ઞાનત્વ કેવી રીતે પ્રગટ થઈ જાય એના માટેની આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ। એટલે પ્રથમમાં પ્રથમ તો જીવે એ સ્વીકાર રાખવો કે અત્યારે મારી વર્તમાન પર્યાયમાં અજ્ઞાન છે રાગદ્વેષ મોહ છે કોઈ ખાલી આત્મા જ છે અને વિશેષ પર્યાયમાં કાંઈ પરિણમન અજ્ઞાન રૂપ છે જ નહીં એવું નથી પણ એ અજ્ઞાન રૂપ પરિણમન રાગદ્વેષ મોહ રૂપ પરિણમન દૂર કેવી રીતે થઈ જાય એના માટે કયો સ્વભાવ સમજવો સ્વભાવને કેવી રીતે સમજવો સ્વભાવનું અભેદ પરિણમન કેવી રીતે કરવું અને જે અત્યારે વર્તમાનમાં ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદપણું વર્તમાનમાં વર્તી રહ્યું છે એનો સ્વીકાર કેવી રીતે કરવો એના માટેની આપણી આ બધી ચર્ચાઓ ચાલે છે। આમાં પહેલો પ્રશ્ન છે ધ્યેયભૂત અભેદ, બીજો શબ્દ છે જ્ઞેયભૂત અભેદ, ત્રીજો છે પર્યાથિક જ્ઞેયનો પારિણામિક ભાવ, ચોથું છે ધ્યેયપૂર્વક જ્ઞેય અને પાંચમું છે કે ધ્યેયપૂર્વક ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એક સાથે હોય છે તે વિશે સ્પષ્ટીકરણ કરવા વિનંતી છે। આજે પાંચ વાત છે ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ, પર્યાથિક જ્ઞેયનો પારિણામિક ભાવ, ધ્યેયપૂર્વક જ્ઞેય, ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એક સાથે હોય છે તે વિશે સ્પષ્ટીકરણ કરવા વિનંતી। આ પાંચેય વસ્તુને આપણે એક સાથે લઈ લેશું એટલે ખ્યાલમાં આવી જાય એવી વાત છે। આપણે આ શબ્દો છે એની બદલે એને જરા શબ્દોને ફેરવીને ચર્ચા કરીએ કે જે લોકોના પરિચિત શબ્દો હોય એટલે એને ખ્યાલમાં આવી જાય। ધ્યેયભૂત અભેદનો અર્થ એવો છે કે ધ્યેયભૂત અભેદ એટલે જ્ઞાયક ભાવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય એટલે કે વર્તમાન પોતાનું ઉપાદેયભૂત તત્વ જે છે
દ્રષ્ટિનો વિષય જેને કહેવામાં આવે છે એને ધ્યેયભૂત અભેદ કહેવામાં આવે છે. એની સાથે સાથે જ્ઞેયભૂત અભેદ પણ, એટલે કે જ્ઞેયભૂત અભેદ છે એ જ્ઞેયભૂત અભેદ છે એ વર્તમાન જ્ઞાનની પર્યાયના ઉપયોગનું નામ જ્ઞેયભૂત અભેદ છે. જ્ઞેયભૂત અભેદ છે એ વર્તમાન જ્ઞાનનો ઉપયોગ છે. એ જ્ઞાનનો ઉપયોગ જ્ઞેયભૂત અભેદ એટલે કે જ્ઞાયક સાથે કથંચિત અનન્યપણે પ્રતિ સમયે વર્તી રહ્યો છે. એ વર્તી રહ્યો છે એનો અર્થ એમ છે કે 17-18 ગાથામાં જે કીધું કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં અનાદિથી સ્વયં પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. ઈ જે ચર્ચા 17-18 ગાથામાં આચાર્ય ભગવાને ત્રીજા પેરેગ્રાફમાં લીધી છે એ ખરેખર જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા છે. ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞેયભૂત અભેદ એટલે કે વર્તમાન જ્ઞાનનો અંશ છે જે ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગ અનાદિથી ધ્યેય એટલે કે ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્યપણે વર્તમાનમાં રહેલો છે એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞેયભૂત અભેદ એટલે વર્તમાન ઉપયોગનો અંશ જે છે જ્ઞાનનો એ અનન્યપણે ત્રિકાળી દ્રવ્ય સાથે વર્તમાનમાં વર્તી રહ્યો છે. હવે પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ, પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એટલે આ જ્ઞેયભૂત અભેદ જે ઉપયોગ ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્ય વર્તી રહ્યો છે એ ઉપયોગને સ્વતંત્રપણે જો તમે જુઓ, એ જ્ઞાનના અંશને તમે સ્વતંત્રપણે જુઓ તો એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાયકમાંથી પ્રગટ થતો હોવાને કારણે, અંદરમાંથી જ્ઞાન જ આવતું હોવાને કારણે, અંદરમાંથી આવતું જ્ઞાનને બીજા કોઈ પણ પર પદાર્થની અપેક્ષા કે સાપેક્ષતા વગરનું એ નિરપેક્ષ જ્ઞાન હોવાને કારણે, એ નિષ્કર્મરૂપ અવસ્થા હોવાને કારણે એ જ્ઞાનના અંશરૂપી ઉપયોગને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ, એટલે કે કોઈની અપેક્ષા એને ન હોય. પર્યાર્થિક નયનો એટલે કે એ અંશ છે અને ઉત્પાદવાળો છે, ઉત્પાદવાળો છે એટલે પર્યાર્થિક નહીં લાગે છે એમાં, નહીં કહેતા એને અંશ છે એટલે નહીં શબ્દ લાગે છે. પારિણામિક ભાવ કહેતા એ નિરપેક્ષ છે માટે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ઉપયોગ નામનો જે અંશ પ્રતિ સમયે જ્ઞેયભૂત અભેદ જેને આપણે કીધું એને વર્તમાન જો એ ઉપયોગને ઉપયોગથી જોવો તમે કે એ ઉપયોગ કેવો છે તો એ ઉપયોગ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે. કારણ કે હજી એ ઉપયોગ અંદરથી બહાર આવ્યો છે, પ્રગટ થયો છે, એને કોઈ પણ પર પદાર્થની કે કોઈ પણ બીજી પર્યાયોની રાગદ્વેષમોની કોઈ પર જ્ઞેયોની કોઈ સાપેક્ષતા એ ઉપયોગને લાગતી નથી માટે એને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ એવું નામ આપવામાં આવે છે. હવે ચોથી વાત છે ધ્યેયપૂર્વક જ્ઞેય. તો ધ્યેયપૂર્વક જ્ઞેય છે એ ઉપરમાં જે વિષય આવ્યો ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ, એવું ધ્યેયપૂર્વક જ્ઞેય પ્રતિ સમયે દરેક જીવને વર્તી રહ્યું છે. ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે, એના પૂર્વક જે જ્ઞેય એટલે કે જ્ઞાનનો અંશ છે એ ધ્યેયપૂર્વક જ્ઞેય, ધ્યેયપૂર્વક જ્ઞેય એટલે કે પ્રત્યેક ઉત્પાદ જે ઉપયોગનો થાય છે એ ઉત્પાદનો ઉપયોગ પ્રતિ સમયે ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. એ ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વગર ધ્રુવનો ઉત્પાદ જેને કહેવામાં આવે જે ધ્યેયનું જે જ્ઞેય હોય એટલે કે જ્ઞાયકમાંથી આવતું જે જ્ઞાન હોય, જે અંશરૂપી જ્ઞાન હોય અને એ અંશરૂપી ઉપયોગવાળું જ્ઞાન જ્ઞાયકમાંથી પ્રગટ થતું હોવાને કારણે એ જ્ઞાન કોઈ એવો સમય ન હોય કે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું હોય, એ જ્ઞાન કદી જ્ઞાયકને પ્રસિદ્ધ ન કરતું હોય એવો કોઈ સમય ન હોય માટે એ ધ્યેયપૂર્વક જ્ઞેય પ્રતિ સમયે વર્તવું ચાલુ છે. આ વર્તવું ચાલુ છે ત્યાં અનુભૂતિ સ્વસંવેદનની નથી, ત્યાં કોઈ એને અનુભવ નથી વર્તતો. અનુભવ ન વર્તતો હોવા છતાં જ્ઞાન ઉપયોગ કદી જ્ઞાયકને છોડતો નથી, ચેતના લક્ષણ કદી ચેતનને છોડતું નથી, જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત હોવાથી કદી જ્ઞાયકને છોડતી નથી. એ ન્યાયે ધ્યેયપૂર્વક જ્ઞેય પ્રતિ સમયે પ્રત્યેક જીવની
પોતાની એક ઉપયોગરૂપ અવસ્થા જે છે ઉત્પાદવાળી, એ જે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એના જ્ઞાનમાં, એને ધ્યેયપૂર્વક નહીં, ધ્યેયપૂર્વક નહીં, પ્રતિ સમયે ધ્યેયપૂર્વક નહીં, પ્રતિ સમયે ધ્યેયપૂર્વક નહીં, એક સમયે ધ્યેયપૂર્વક નહીં, બીજે સમયે ધ્યેયપૂર્વક નહીં, ત્રીજે સમયે ધ્યેયપૂર્વક નહીં, એટલે કે ધ્યેય જે છે એના પૂર્વક એનો જ્ઞાનનો ઉપયોગનો અંશ એની તરફ વર્તતો જ ઉત્પાદ કરી અને વ્યય પામે છે, ઉત્પાદ કરી અને વ્યય પામે છે, એને ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવામાં આવે છે. આ ધ્યેયપૂર્વક જ્ઞેય જે અહીંયા ચર્ચા આપણે કરી છીએ, ત્યાં અનુભૂતિ નથી. અનુભૂતિ તો જ્યારે આવા ધ્યેયપૂર્વક જ્ઞેયનો એના જ્ઞાન શ્રદ્ધાનમાં જાણવા તથા સ્વીકારમાં આવે ત્યારે એનું પરિણમન સમ્યક થયું એમ કહેવામાં આવે. પરિણમન હોવા છતાં પરિણમન સમ્યક નથી, માટે અત્યારે વર્તનમાં સામાન્ય પરિણમન તો એવું ચાલી રહ્યું છે પણ એવો એને સ્વીકાર નથી, માટે એને વર્તમાનમાં સમ્યકની ઉત્પત્તિ છે એમ કહેવામાં ન આવે. પણ એમ કહેવામાં ન આવે છતાં ધ્યેયપૂર્વક જ્ઞેય કે જે જ્ઞાયક ભાવ છે એનો જે જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાનનો અંશ, ઉપયોગરૂપી અંશ, પર્યાર્થિક જ્ઞેયનો પારિણામિક ભાવરૂપી અંશ, જ્ઞેયભૂત અભેદરૂપી અંશ જે છે, એ ધ્યેયભૂત અભેદને કદી છોડતો ન હોવાને કારણે ધ્યેયપૂર્વક જ્ઞેય પ્રતિ સમયે અત્યારે વર્તમાનમાં બાળ ગોપાળ સૌને વર્તી રહ્યું છે. વર્તી રહ્યું છે ત્યાં સ્વાનુભવ નથી, પણ વર્તવું ચાલુ છે એવો એને ખ્યાલ આવી જાય છે ત્યાં જ એને સ્વાનુભવની દશા ઉત્પન્ન થાય છે. એવું આ ધ્યેયપૂર્વક જ્ઞેય એ પણ અનાદિ અનંત છે. એટલે કે ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ, પર્યાર્થિક જ્ઞેયનો પારિણામિક ભાવ અને ધ્યેયપૂર્વક જ્ઞેય. હવે પાંચમી વાત છે, ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એક સાથે હોય છે તે વિશે સ્પષ્ટીકરણ કરવા વિનંતી. ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એક સાથે જ હોય છે. ત્યારે ધ્યેયભૂત અભેદ પણ એટલે શું કે અનંત ગુણાત્મક આખો આત્મા નિર્વિકલ્પ વસ્તુ છે, અસંખ્યાત પ્રદેશી છે અને ત્રિકાળ એનો કાળ છે અને ભાવ એનો અનંત ગુણાત્મક છે, એવું ધ્યેયભૂત અભેદ પણ અનાદિ અનંત છે. અને એ ધ્યેયભૂત અભેદ પણ જે છે એમાંય ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન છે, અને એ ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન આખો આત્મા જે છે એનું જાણવું દેખવું એ ધ્યેયભૂત અભેદમાં અને અભેદમાં દ્રષ્ટિના વિષયમાં વર્તી રહ્યું છે એવું ફંક્શન ક્રિયા ન હોવા છતાં વર્તમાનમાં અંદરમાં એવું ચાલુ છે એને ધ્યેયભૂત અભેદ કીધું આપણે. હવે એ ધ્યેયભૂત અભેદ અને એમાંથી વર્તમાન પ્રગટ થતો અંશ જ્ઞેયભૂત અભેદ એ એક સાથે પ્રતિ સમયે હોય છે. કારણ કે કોઈ સમયે ધ્રુવ હોય અને એનો વર્તમાન ઉપયોગરૂપી અંશ ન હોય એવો કોઈ સમય નથી હોતો, અને કોઈ એવો સમય નથી હોતો કે જે વર્તમાન ઉપયોગરૂપી અંશ એનો હોય અને ત્રિકાળી દ્રવ્ય ન હોય. દ્રવ્ય એ ધ્રુવરૂપ છે અને જ્ઞેયભૂત અભેદ એ ઉત્પાદરૂપ છે. એ ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરી અને બીજે સમયે વ્યય પામે છે, અને જે બીજે સમયે વ્યય પામે છે એ જ સમયે પાછો નવો ઉત્પાદ હોય છે. એટલે વ્યયપૂર્વક ઉત્પાદ, વ્યયપૂર્વક ઉત્પાદ, વ્યયપૂર્વક ઉત્પાદ ચાલુ જ રહે છે, અને એ સમયે અનન્યપણે ધ્રુવપણું એનું એ સમયે એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું રહેલું હોય છે. માટે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એક સાથે પ્રતિ સમયે કોઈ પણ જીવને વર્તી રહ્યા છે, ચાહે નિગોદનો જીવ હો, ચાહે કેવળ જ્ઞાનનો જીવ હો, ચાહે સિદ્ધનો જીવ હો, કોઈ પણ જીવ હોય. આ અત્યારે જે ચર્ચા ચાલે છે એ સ્વભાવની ચર્ચા છે, આમાં કોઈ વિશેષ પરિણમનની ચર્ચા નથી કે આમાં સમ્યક દર્શન છે કે મિથ્યા દર્શન છે, એ ચર્ચા નથી ચાલતી. અત્યારે માત્ર દ્રવ્યનો સ્વભાવ અને પર્યાયનો ઉત્પાદરૂપી સ્વભાવ કેવો છે એની આ બધી ચર્ચા પાંચ પોઈન્ટમાં આપણે ચાલે છે, કે ધ્યેયભૂત અભેદ એટલે જ્ઞાયક ભાવ, જ્ઞેયભૂત અભેદ એટલે કે ઉપયોગરૂપી અંશ, એ ઉપયોગરૂપી અંશને ખાલી અંશથી જોવો, જ્ઞેયભૂત અભેદ ધ્યેયમાં છે એવી રીતે ન જોવો અને ઉપયોગરૂપી અંશને સ્વતંત્ર જોવો, તો એ પર્યાર્થિક જ્ઞેયનો પારિણામિક ભાવ છે. એ પર્યાર્થિક જ્ઞેયનો પારિણામિક ભાવ છે એને અંશ કહેવામાં આવે છે. એ નિરૂપાધિક તત્વ છે, એ નિરૂપાધિવાળું અંશ હોવાથી એને પારિણામિક ભાવ, પર્યાર્થિક નહીં કહેવામાં આવી છે. અને એવું ધ્યેયપૂર્વક જ્ઞેય દરેક જીવને અત્યારે વર્તી જ છે, અનુભવ ન હોવા છતાં સ્વભાવભૂત અભેદપણું, સ્વભાવભૂત અભેદપણું એનું વર્તી રહ્યું હોવાથી એને ધ્યેયપૂર્વક જ્ઞેય કહેવામાં આવે છે. અને એવું ધ્યેયભૂત અભેદ
अनेक नहीं भूत भेद एक साथ प्रति समय प्रत्येक जीव ने अत्यारे वर्तमान में वर्ती रही है एने ध्येय भूत भेद ज्ञेय भूत भेद एक साथ हो पांच बोल अपना थी गया आ पांच बोल में जो कोई ने कहीं पूछव हो तो क्यों नहीं तो आग चलाव पी कोई ना प्रश्न हो तो कर सकते नहीं आप आग ना विषय अपने चालू करे आग ना विषय बहु अगत्य ना हाँ स्वाभाविक बात थी गई अपनी हाँ हाँ जी हेलो हेलो हाँ जी नहीं तमे प्रश्न पूछता तो तमारो अवाज बराबर नहीं संभळातो कैन यू प्लीज रिपीट इट हेलो बेन नो प्रश्न एवो छे के वर्ती रह्यु छे एनो अर्थ एम छे के वर्ती रह्यु छे एटले के त्यां अनुभूति नथी त्यां स्वसंवेदन नथी एवो स्वभाव छे स्वभाव एवो ज छे કે એ જ્ઞાન નો સ્વભાવ કદી જ્ઞાયક ને છોડતો નથી કારણ કે જ્ઞાન જ્ઞાયક નું છે સહાયરૂપ થશે કે નહીં થાય હા એ સમ્યક દર્શન ત્યાંથી જ થાય છે એ વિષય ખ્યાલમાં આવતા એવા વિષયનો સ્વીકાર આવતા આ સંભળાણો બેન કે આવું ધ્યેયપૂર્વક જ્ઞેય જે છે ધ્યેયપૂર્વક જ્ઞેય જે છે તો એ અનુભવમાં મદદરૂપ થશે હલો જોશનાબેન તમને સંભળાય છે હા જોશનાબેન અમને બધાને સંભળાય છે તમને સંભળાય છે કે નહીં જોશનાબેન તો ફોન તમને સંભળાય છે અહીંયા બધાને સંભળાય છે હલો હા જી બોલો જરા લાઈન કટ થઈ જાય છે હા મને લાગે તમે જોશનાબેન તમારો પ્રશ્ન તમે સમજી ગયા છે ને જવાબ આપે છે તો જરા ચેતનભાઈ ફરીથી રિપીટ કરી લો છો પ્લીઝ બેનનો એવો પ્રશ્ન છે કે ધ્યેયપૂર્વક જ્ઞેય જે વર્તી રહ્યું છે એ આપણને અનુભૂતિમાં કાંઈ મદદરૂપ થાય કે ન થાય એવો એમનો પ્રશ્ન હોય એવું મને સંભળાણું છે મને એવું લાગે છે તો એનું સ્પષ્ટીકરણ એમ છે કે એ આખો વિષય જે ધ્યેયભૂત અભેદ જ્ઞેયભૂત અભેદ પર્યાથિક જ્ઞેયનો પારિણામિક ભાવ ધ્યેયપૂર્વક જ્ઞેય અને ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ આ વિષય એવો છે કે આ વાત જો આપણને ખ્યાલમાં આવી જાય તો એમાં જ્ઞાન અને જ્ઞાયક બેની ચર્ચા છે અને આખો આત્મા જ્ઞાનથી સભર છે આખો આત્મા જ્ઞાનમય છે જેમ કે કોઈ પણ સાકર હોય તો સાકર મીઠાશથી ભરેલી હોય એના દ્રવ્ય ગુણ પર્યાયે તમે ક્યાંય પણ જોવો તો એમાં તમને મીઠાશનો જ સ્વાદ દેખાય એવી રીતે અહીંયા એના ધ્યેયમાં જોવો એના જ્ઞેયમાં જોવો એના પર્યાથિક જ્ઞેયના પારિણામિક ભાવમાં જોવો એના ધ્યેયપૂર્વક જ્ઞેયમાં જોવો એના ધ્યેયભૂત અભેદ જ્ઞેયભૂત અભેદ જેમાં જોવો એમાં માત્ર જ્ઞાન 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 અને જ્ઞાયક જ ભરેલા છે માટે આ વિષય સમજાતા અનુભૂતિ કરવા માટે અનુભૂતિ થવા માટે આ વિષય જેમ છે એમ એના જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકામાં આવે અને એવો નિર્ણય જો એને આગળ ચાલે એવો નિર્ણય પરિપક્વ થવા માંડે તો એ નિર્ણયના બળ રૂપ જ સમ્યક દર્શનની પ્રાપ્તિનો અવકાશ જીવને થઈ શકે છે માટે આ વિષય બહુ અગત્યનો છે કારણ કે આમાં જ્ઞાન અને જ્ઞાયકની ચર્ચા છે આમાં કોઈ જ્ઞાન વિશેષની ચર્ચા પણ નથી આમાં કોઈ મોરાગ દ્વેષની ચર્ચા નથી આમાં પરલક્ષી ભાવને સ્વલક્ષી કરવો એવી ચર્ચા પણ નથી પણ અત્યારે એનું જ્ઞાયક અને જ્ઞાનનું વર્તવું કેવી રીતે ચાલુ છે એ વિષય જો એના ખ્યાલમાં આવી જાય તો એ વિષયને ઘૂંટતા ઘૂંટતા એક સમય એવો આવી જાય કે એની દ્રષ્ટિ ધ્યેયભૂત અભેદ ઉપર પડતા જ જ્ઞેયભૂત અભેદપણું જે ચાલુ હતું એ જે સામાન્ય હતું એ સમ્યક નામને પામી જાય એવી આ પૂર્વ વાત છે એટલે આ અનુભૂતિમાં આ વિષય બહુ પ્રયોજનભૂત અને કામનો છે માટે દરેક જીવે આનો પોતે નિર્ણય કરીને અભ્યાસ કરવાની જરૂર છે આગળ ચલાવું હવે
થેન્ક યુ રમેશ, મને પ્રશ્ન લાગે છે ચેતનભાઈ. હાજી હાજી બોલો. ક્લેરિટી માટે નંબર 2, નંબર 3 અને નંબર 4 એને તમે સામાન્ય રીતે જ્ઞાન સામાન્ય કહો છો તમારા પ્રવચનમાં, એ જ છે ને? હા, એ સામાન્ય સામાન્ય ઉપયોગ છે, એ સામાન્ય ઉપયોગ છે, વિશેષ ઉપયોગ નથી, સામાન્ય ઉપયોગ છે. અત્યારે આ બધી ચર્ચા ચાલે છે ને, એ સામાન્ય ધ્રુવ અને સામાન્ય જ્ઞાન એની ચર્ચા ચાલે છે. એટલે એક સમયમાં જ સામાન્ય ધ્રુવ છે, એક સમયમાં જ સામાન્ય ઉપયોગ છે, પર્યાર્થી જ્ઞાનનો પારિણામિક ભાવ, અને એ જ સમયે એનું કન્વર્ઝન પણ થાય છે. પણ કન્વર્ઝનની ચર્ચા આપણે હમણાં 17-18 ગાથાનો વિષય ચાલશે એમાં કરશું. અત્યારે આપણે સ્વભાવની ચર્ચા કરી છે. સમય એક છે, સામાન્ય ઉપયોગનો સમય જે છે એ જ સમયે વિશેષ પરિણમન છે. પણ વિશેષ પરિણમનની ચર્ચા હજી આપણે કરી નથી, કારણ કે અત્યારે આપણે સામાન્ય ધ્રુવ અને સામાન્ય જ્ઞાનની ચર્ચા ચાલે છે. અને એ વિશેષમાં કેવી રીતે પરિણમન થાય અને વિશેષમાં કેવી રીતે સમ્યક પરિણમન નથી થતું એની ચર્ચા આપણી જે આ આમાં નીચે પ્રશ્નો આવ્યા છે ને, એમાં જે પ્રશ્નો ઓલો અનાદિકાળથી જીવને જ્ઞેયાકાર જ્ઞાન પ્રત્યે ઉત્સાહ વર્તે છે અને બહારના જ્ઞેયાકાર સાથે એકત્વ વર્તે છે, એમાં એનો જવાબ છે. એટલે એ ચર્ચા આવશે ને ત્યારે આપણે એનો વિષય આપણે સાથે લઈ લેશું. અત્યારે આપણે આ સામાન્ય જ છે બધી ચર્ચા. બરાબર? એક પ્રશ્ન છે. હેલો, હાજી. આપે જણાવ્યું કે પ્રતિ સમયે દરેક જીવને વર્તી રહ્યું છે જે ધ્યેય પૂર્વક ધ્યેય છે, તો એ વખતે પણ એ છદ્મસ્થ છે, તેને છદ્મસ્થ અવસ્થાનો વર્તાઈ રહ્યું છે. બરાબર? બરાબર છે, બરાબર છે. અચ્છા, છદ્મસ્થ છે ને, અલ્પજ્ઞાની છે એ તો. પણ એ અલ્પજ્ઞતા જે છે ને બેન, એ અલ્પજ્ઞતા અને પરિપૂર્ણતા એ બે વિષય છે ને, એ નવા પ્રગટ થાય છે. આ અત્યારે જે અંદરથી જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે ને, એ જ્ઞાન કેવી રીતે વર્તી રહ્યું છે જ્ઞાયક સાથે એની ચર્ચા ચાલે છે. અને એ જ્ઞાન વર્તી રહ્યું છે એવો સ્વીકાર આવે ને, તો એ જ્ઞાનમાં સમ્યક પરિણમન થાય છે. અને એ જ્ઞાન આવી રીતે વર્તી રહ્યું છે એવો સ્વીકાર જીવને અનાદિથી નથી આવતો, એટલે એના પરિણમનમાં અત્યારે મિથ્યાત્વ ચાલી રહ્યું છે. એટલે અત્યારે અહીંયા મિથ્યાત્વને સમ્યક દર્શનની અલ્પજ્ઞતાની પરિપૂર્ણતાની ચર્ચા આપણે નથી. અત્યારે અહીંયા સામાન્ય ઉપયોગ એટલે જે અંશ અંદરથી આવે છે ત્યાં સુધી આપણે એને અત્યારે સીમિત રાખીએ છીએ. બાકી એ વિશેષ પરિણમન પણ એ જ સમયે એ જ ઉપયોગનું થાય છે. પણ અત્યારે વર્તમાનમાં આપણે અત્યારે સ્વભાવ સમજીએ છીએ. જેમ કે સ્વભાવને સમજતા છે ને, આપણું મિથ્યાત્વ છે ને ક્ષણવારમાં ચાલ્યું જાય છે. કારણ કે સ્વભાવની મહિમા છે. સ્વભાવ સમજાય છે તો મિથ્યાત્વની ઉત્પત્તિ જ થતી નથી. જેમ કે એક કળશ ટીકાનું 222 નંબરનું પ્રવચન છે, એ તમે લોકો બધા સાંભળજો. એમાં ગુરુદેવે એક સરસ વાત કરી છે કે મિથ્યાત્વના નાશનો ઉપાય શું. તો એમાં ગુરુદેવે ખૂબ ચર્ચા, જાણનાર કેવી રીતે જણાય છે, નાયક જ્ઞાનમાં નાયક કેવી રીતે જણાય છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને અનુભવાઈ રહ્યો છે, તો એ શું છે, એ બધી ચર્ચા ગુરુદેવે એમાં કરેલી છે. એટલે આપણે અત્યારે એ વિષય સામાન્ય જ્ઞાન ને સામાન્ય ધ્રુવનો ચાલે છે બેન. બરાબર? હા, બહુ સરસ. હા, જો કોઈ પ્રશ્ન ન હોય આપણે છે કોઈને પ્રશ્ન? હેલો. હા ભાઈ, એક પ્રશ્ન છે. હાજી. મારે જાણવું હતું કે નંબર 2 અને 3 તમે ભાઈ કહું છે, નૈભૂત અભેદ અને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ, તો એ બંને વચ્ચે ફરક ખાલી કઈ દ્રષ્ટિએ જુઓ છો એટલું જ છે? બરાબર? હા, એટલે એમાં શું છે કે જ્ઞેયભૂત, હા, જ્ઞેયભૂત અભેદ જે આપણે બીજા નંબરમાં કીધું ને, એ ઉપયોગનો અંશ છે, એ દ્રવ્ય સાથે અનન્ય કેવી રીતે છે એને દર્શાવે છે. અને પર્યાર્થિકનો પારિણામિક ભાવ છે, એ ઉપયોગનો અંશ કેવો છે એ દર્શાવે છે. જ્ઞેયભૂત અભેદ પણ છે, એ ઉપયોગનો અંશ જ્ઞાયક સાથે અનન્ય કેવી રીતે છે એ સિદ્ધ કરે છે. અને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે, એ જ્ઞાનનો અંશ નાયક સાથે અનન્ય છે એ સિદ્ધ નથી કરતું, પણ એ જ્ઞાનનો અંશ કેવો છે એ સિદ્ધ કરે છે. ત્રીજો પોઈન્ટ છે. હા, બરાબર. થેન્ક યુ ભાઈ. હવે આપણે આ સમયસાર ગાથા 17-18 ની ટીકા વિષયક પ્રશ્નો જે આવ્યા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. એમાં પેલા પેરેગ્રાફમાં એમ આમાં પ્રશ્ન છે કે નિષ્ક્રિયપણે જાણવું, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, આ કથનો સામાન્ય રીતે બીજે સાંભળવામાં આવતા નથી,
કે જેનો ઉલ્લેખ આપના પ્રવચનોમાં વારંવાર આવે છે, કૃપયા આ કથનો વિશે સ્પષ્ટતા કરશો. નિષ્ક્રિયપણે જાણવું ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ આ કથનો છે. આ કથનો ગુરુદેવની કેસેટોમાં ઘણી વખત આવે છે. ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એ પણ જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી ત્રિકાળી દ્રવ્યની કોઈ ગાથા ચાલતી હોય, જેમ કે 320 ગાથા છે એમાં આ શબ્દ આવ્યો છે. આ નિષ્ક્રિયપણે જાણવું છે એ નિયમસારમાં પણ શબ્દ આવ્યો છે, કે કારણ જ્ઞાન પણ એવું જ છે કે કારણ સમયસારને જાણવા માટે સમર્થ છે. તો એમાં ત્યાં ક્રિયા નથી. કારણ જ્ઞાન એટલે કારણ સુધ પર્યાય, અને એ કારણ જ્ઞાન કારણ સમયસારને જાણવા માટે સમર્થ છે, એટલે કે વર્તી રહ્યું છે. તો એ કારણ સમયસાર એટલે ત્રિકાળી દ્રવ્ય, કારણ જ્ઞાન એટલે કે એની કારણ સુધ પર્યાય અથવા તો એનો ત્રિકાળ જ્ઞાન ઉપયોગ. એમાં નિષ્ક્રિયપણે જાણવું 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 આખો જ્ઞાયક ભાવ છે. એમાં વર્તમાન પર્યાયની આ ચર્ચા નથી. નિષ્ક્રિયપણે જાણવું ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ આ ચર્ચા માત્ર ત્રિકાળી દ્રવ્યની છે, અને એ ત્રિકાળી દ્રવ્યમાં કોઈ પણ જાતનો અંશ છે જ નહીં. એ આખો અંશી છે. એમાં કોઈ ક્રિયાશીલ અંશ જ નથી. ક્રિયાશીલ અંશનો સર્વથા અભાવ છે એવું એક જે નિષ્ક્રિય તત્વ છે, નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કહો, કે જેને 320 ગાથામાં નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કીધું, અને 56 ગાથા છે 50 ટીકાની એમાં આવી છે વાત. તો આ જે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે એ દ્રવ્યનો પારિણામિક ભાવ છે. એમાં ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, તો ધ્રુવમાં એટલે કે એનું કારણ જ્ઞાન છે એ ધ્રુવ છે, અને એમાં ધ્રુવનો પ્રતિભાસ એટલે ધ્રુવ એટલે ત્રિકાળી દ્રવ્ય, અને ધ્રુવમાં એટલે કે એનું જ્ઞાન એનું ત્રિકાળ જ્ઞાન, એમાં પ્રતિભાસ એટલે કે જ્ઞાન એટલે કે જાણવું, એટલે કે જાણવું ધ્રુવમાં ધ્રુવનું જાણવું નિષ્ક્રિયપણે જાણવું અનાદિથી ચાલી રહ્યું છે. કોઈ પર્યાય ધ્રુવને જાણે કે પર્યાય ધ્રુવને ન જાણે, પણ ધ્રુવમાં જાણવું છે એ કદી છૂટતું નથી. એમાં જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું એવો સ્વભાવ પડ્યો છે, કે જે સ્વભાવ એવો છે કે જે સ્વભાવ આ જ્ઞેયભૂત અભેદ કે પર્યાતિક જ્ઞેયનો પારિણામિક ભાવ એની ચર્ચા નથી. આ માત્ર ધ્યેયભૂત અભેદની ચર્ચા છે, કે એમાં પણ એવો એક સ્વભાવ જાણવું 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 દેખવું 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 એવો ત્રિકાર સ્વભાવ છે, એવો નિષ્ક્રિયપણે સ્વભાવ રહી ગયો છે, એવો અખંડ સ્વભાવ છે, એવો જાણવું દેખવું એવો નિષ્ક્રિયપણે ત્રિકાર સ્વભાવ વર્તી રહ્યો છે, એને નિષ્ક્રિયપણે જાણવું અને ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એ કહેવામાં આવે છે. અને આનો ઉલ્લેખ જે અમારા પ્રવચનમાં કે સ્વાધ્યાયમાં આપણે કરીએ છીએ એ આ પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો છે, જે તમને હવે કદાચ તમને ખ્યાલમાં પહેલા ન હોય, પણ હવે આ શબ્દો ખ્યાલમાં આવતા તમે ગુરુદેવને સાંભળશો ત્યારે તમને ચોક્કસ એ શબ્દો ગુરુદેવમાં જ મળશે. અને 320 ગાથામાં તો આનો ઉલ્લેખ છે 2870 પ્રવચનમાં ગુરુદેવના જયસેનાચાર્ય ટીકામાં, અને નિષ્ક્રિયપણે જાણવું છે એનો ઉલ્લેખ કારણ સુધ પર્યાયના પ્રવચનોમાં ગુરુદેવે કરેલો છે. એટલે આ વિષય એવી રીતે સિદ્ધ થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન છે કે અહીં મિશ્રિતપણું અને ભેદજ્ઞાનની પ્રવીણતા આ બે કથનો છે 17-18 ગાથાના બીજા પેરેગ્રાફમાં. તો આ મિશ્રિતપણું રાગ અને જ્ઞાનની પર્યાય વચ્ચેનું છે કે ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું છે? આ પ્રશ્ન સમજવા જેવો છે કે બીજા પેરેગ્રાફમાં 17-18 ગાથામાં જે મિશ્રિતપણું શબ્દ વાપરવામાં આવ્યો છે, કે ભાઈ જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી આ અનુભૂતિ છે તે જ હું છું, તો એ ખરેખર એમાં કેવા શું માગે છે? કે જ્ઞાયક જ્ઞાયકની પર્યાય ઈ વચ્ચેની ભિન્નતા કેવી છે? આમાં મિશ્રિતપણું એનું બેનું થઈ ગયું છે કે જ્ઞાનની પર્યાય અને રાગનું મિશ્રિતપણું છે? એવો પ્રશ્ન છે. હવે મૂળ વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પણ વસ્તુમાં ખરેખર તો ભેદ જ્ઞાન રાગથી જ કરવાનું છે, કોઈ જ્ઞાનથી ભેદ જ્ઞાન કરવાનું નથી. ભેદ જ્ઞાન રાગથી કરવાનું હોય છે, કારણ કે રાગથી આત્મા જુદો પડે છે. જ્ઞાનની પર્યાય તો અનાદિ અનંત છે, જુદી નથી પડી શકતી, એ અનન્યપણે વર્તી જ રહી છે જ્ઞાયકથી. પણ રાગ છે એ જુદો પડી જાય છે, નિર્વિકલ્પ દશામાં રાગ જુદો પડી જાય છે. એ સિદ્ધ દશામાં રાગ નથી, કેવળ જ્ઞાનમાં રાગ નથી, યથાખ્યાત ચારિત્ર થતા રાગ ચાલ્યો જાય છે. અનુભૂતિ ચોથે ગુણ સ્થાને થાય ત્યારે પણ રાગ ભિન્નપણે ભાસે છે. અને વર્તમાનમાં અજ્ઞાનીને જ્ઞાનની પર્યાય પ્રગટ છે, એમાં પણ જે રાગ છે એની સાથે મિશ્રિતપણું, એટલે મિશ્રિતપણાનો અર્થ જુદાય,
એટલે અહીંયા ખરેખર જ્ઞાનની પર્યાય અને રાગ સાથે જ ખરેખર જુદાઈ સમજવાની છે. આમાં એમ લખ્યું છે કે અનેક પર્યાયરૂપ ભેદભાવો અનુભવમાં આવતા, અનેક પર્યાયરૂપ ભેદભાવો, તો પર્યાયરૂપ ભેદભાવો એટલે પર્યાયમાં રાગ વર્તે છે. ચારિત્રની વિપરીત પર્યાયમાં રાગનું પરિણમન ચાલુ છે અને જ્ઞાનની પર્યાયમાં જાણવું એવું ચાલુ છે. તો એ જાણવામાં જ્ઞાનની પર્યાય પ્રતિ સમયે જ્ઞેયાકાર બનતી હોવાને કારણે એ જ્ઞેયાકાર જ્ઞાન બન્યું ત્યારે એની બાજુમાં ચારિત્રની પર્યાય છે. ચારિત્રની પર્યાય અને જ્ઞાનની પર્યાય તો જુદી જુદી વર્તે છે, બે પર્યાય તો એકમેક થતી નથી. પણ એ પર્યાય જ્યારે એમાં રાગનું પરિણમન છે અને અહીંયા જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું પરિણમન છે, ત્યારે એ રાગ અને જ્ઞાનની જુદાઈ હોવા છતાં એ જુદાઈમાં જ્ઞાનમાં જ્ઞેયાકાર વર્તે છે. એ જ્ઞાનના જ્ઞેયાકારમાં જાણવું વર્તી રહ્યું છે અને એ જાણવામાં એને ખ્યાલ આવે છે કે અહીંયા રાગ છે. તો એ રાગ તો એની બાજુમાં છે, એનાથી જુદો છે, એનાથી પૃથક છે. છતાં એ જ્ઞાનમાં જાણવામાં આવતો હોવાને કારણે, રાગનો પ્રતિભાસિત પણ જ્ઞાનમાં હોવાને કારણે, એ જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ જાણવું હોવાને કારણે એવો રાગ છે એ પણ એમાં જણાયા કરે છે. એટલે કે એમાં પ્રતિભાસિત થયા કરે છે, એનું પ્રતિબિંબિત પણ થયા કરે છે, અવભાષણ એનું ત્યાં કરે છે જ્ઞાનમાં. એટલે જાણે કે એને એમ થઈ જાય છે કે આ જ્ઞાન છે, જ્ઞાનમાં આ રાગ આવી ગયો, આ રાગ અહીંયા પ્રવેશી ગયો. આ રાગનું જે મારું પરિણમન ચાલે છે, આ મારી એક પર્યાયમાં તીવ્ર રાગ હતો, પછી આ બીજી પર્યાય એવી એમાં રાગ મંદ થયો, ત્રીજી પર્યાયમાં મંદતર થયો, ચોથી પર્યાયમાં મંદતમ થયો. તો એ જે રાગની તારતમ્યતા જે પર્યાયમાં ચાલી રહી છે એનાથી જાણવું તો જુદું કામ કરે છે. જો જાણવું જુદું કામ કરતું ન હોય તો એને ખબર ન પડે કે અહીંયા રાગ ચાલુ છે એમ. માટે રાગ અને જ્ઞાનનું મિશ્રિતપણું એને ભાઈસું છે, મિશ્રિતપણું થયું નથી. ખરેખર મિશ્રિતપણું થયું હોય ને તો કદી જ્ઞાન ને રાગ જુદા ન પડી શકે. માટે જ્ઞાન અને રાગ એ બે પર્યાય વચ્ચે એક પર્યાયથી બીજી પર્યાયનું ભેદદાન કરવાનું છે કે રાગની પર્યાય પૃથકપણે વર્તે છે, બહિર્લક્ષે, અને જ્ઞાનની પર્યાય તો જ્ઞાયક સાથે અનન્યપણે વર્તી રહી છે. જ્ઞાનમાં તો અનુભૂતિ પૂર્તિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે અને રાગ તો બહિર્લક્ષે વર્તી રહ્યો છે. જે સમયે રાગનું પરિણમન ચાલુ છે એ જ સમયે જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાયક સાથે અનન્યપણું ચાલુ છે. અને એ અનન્યપણું ચાલુ હોવાને કારણે જ એવા જ્ઞાનમાં જ ખબર પડે છે કે રાગ છે ને પૃથક ચાલે છે. એ જ્ઞાન જ્ઞાયકને છોડતું નથી, માટે એ જ્ઞાનમાં ખબર પડી જાય છે કે આ રાગ પૃથક છે, મારામાં તો જ્ઞાયક જણાઈ રહ્યો છે, હું તો જ્ઞાયકને જાણું છું, હું તો મારું તો જ્ઞાનનું પરિણમન છે, મારું જ્ઞાન તો જ્ઞાયકમાંથી આવે છે અને એ જ્ઞાયકનું જ્ઞાન છે એ તો જ્ઞાયકને જાણતું જ પરિણમી રહ્યું છે. અને રાગ થાય છે, એ રાગ થયો તો એ બહિર્લક્ષે થયો છે, અને બહિર્લક્ષે થયો તો એનું પ્રતિભાસન જ્ઞાનમાં થતા એને જે મિશ્રિતપણું ભાસે છે, તો જ્યાં એને ખ્યાલ આવે છે કે મારું જ્ઞાન તો જ્ઞાયક સાથે અનન્ય છે, ત્યાં જ રાગથી પૃથકતા થઈ જાય છે. માટે જ્ઞાન અને રાગ એની પૃથકતા કરવાની છે. ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયની પૃથકતામાં પણ ખરેખર કહેવાનો આશય તો એ જ છે કે ત્રિકાળી દ્રવ્ય કેવું છે કે જ્ઞાનમય છે. અને અત્યારે પર્યાયમાં શું ચાલી રહ્યું છે કે બધી પર્યાયને અનન્યપણે એકરૂપ જોવામાં આવે. તમે પર્યાયના કોઈ પર્યાયના આગુણની આ પર્યાય, આગુણની પર્યાય, આગુણની પર્યાય એમ ભેદ ન પાડો તો અત્યારે વર્તમાન પર્યાયમાં રાગ વર્તી રહ્યો છે. તો એ રાગથી મારું ત્રિકાળી દ્રવ્ય કેવું છે? તો કે મારું ત્રિકાળી દ્રવ્ય તો જ્ઞાનમય છે. અને અત્યારે પર્યાયમાં રાગ વર્તી રહ્યો છે તો એ રાગથી જુદું મારું ત્રિકાળી દ્રવ્ય, મારો જ્ઞાયક ભાવ છે, એવું ભેદ જ્ઞાન જ્યાં એ કરે છે તો એ ભેદ જ્ઞાનનો પ્રકાર ભજે છે તો જ્ઞાનની પર્યાયમાં. અને એ જ્ઞાનની પર્યાયમાં મારું ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમય છે એમ જ્યાં ખ્યાલ આવે છે ત્યાં જ એને રાગની પર્યાયથી ભેદ જ્ઞાન, એટલે કે બીજી બધી પર્યાયોથી ભેદ જ્ઞાન થઈ અને એ જ્ઞાન જ્ઞાયકની સન્મુખ અનન્ય પરિણમી જાય છે એમ પણ વિષય આવે. અને જ્ઞાનને રાગથી જુદું છે એ વિષય પણ આવે. પણ બધામાં કહેવાનો આશય એમ જ છે કે જ્ઞાયક છે એમાંથી પ્રગટ થતું જ્ઞાન છે, રાગ જ્ઞાયકમાંથી નથી આવતો. રાગ હંમેશા પર લૂંટંતી બહિર્લક્ષે જ પ્રગટ થાય છે.
માટે એ બહિર્લક્ષ્ય પ્રગટ થતો હોવાથી એ રાગ છે એ પૃથક છે, જ્ઞાન છે એ જ્ઞાયક સાથે અનન્ય છે, જ્ઞાયકમાંથી જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો જ્યાં ખ્યાલ આવે ત્યાં જ રાગથી પૃથકતા થઈ અને અનુભૂતિનો જન્મ થાય છે. માટે અહીંયા ભેદ જ્ઞાનની પ્રવીણતા એવી રીતે કરવાની છે કે મારા જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત છે અને રાગ અપ્રતિષ્ઠિત છે, રાગ પૃથક છે, રાગ બહિર્લક્ષ્ય થાય છે, પરલક્ષ્ય થાય છે, તેથી તે મારો સ્વભાવ નથી. રાગ આકુરતાને ઉત્પન્ન કરે છે માટે એ મારો સ્વભાવ નથી. જ્ઞાન નિરાકુરતા ઉત્પન્ન કરનારું છે માટે એ જ્ઞાન મારો સ્વભાવ છે. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને બંધનું લક્ષણ રાગ છે. એવી રીતે બેના લક્ષણથી જુદાઈ સમજી અને લક્ષ લક્ષણને જ્ઞાન લક્ષ જ્ઞાન લક્ષણ છે અને લક્ષ છે એ જ્ઞાયક છે, એમ રાગ છે એ પૃથક છે એવા બંધનું લક્ષણ છે એ રાગ છે, આકુરતાને ઉત્પન્ન કરાવનારું છે, રાગમાં અટકવું એનું નામ જ બંધ છે એમ સમજી અને એવું ભેદ જ્ઞાન કરતા જ્ઞાન અને જ્ઞાયકની મુખ્યતાથી જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાઈ જાય છે એનું નામ ભેદ જ્ઞાનની પ્રવીણતા છે. આવો આ પેરેગ્રાફનો અર્થ છે ખરેખર. હવે એના પછીનો પેરેગ્રાફ છે કે આપે કહ્યું કે આ જીવને અનાદિકાળથી જ્ઞેયાકાર જ્ઞાન પ્રત્યે ઉત્સાહ વર્તે છે અને બહારના જ્ઞેયાકારો સાથે એકત્વ વર્તે છે. આ કથનનો અર્થ સ્પષ્ટ કરીને હવે આત્માથી જીવે શું કરવું જોઈએ તે વિશે સ્પષ્ટતા કરવા વિનંતી છે. હવે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ પ્રયોજનભૂત છે. આખી જૈન દર્શનની જ્ઞાનની જે વ્યવસ્થા છે એ આ પોઈન્ટમાં રહેલી છે. ક્યાંથી ભેદ જ્ઞાન કરવું, કેવી રીતે ભેદ જ્ઞાન કરવું, કેવી રીતે જ્ઞાન પ્રગટ થાય છે, એ પ્રગટ થતું જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાન કેવી રીતે પ્રતિ સમયે પ્રગટે છે અને એ જ્ઞેયાકાર જ્ઞાન પ્રગટતું હોવા છતાં એ ખરેખર જ્ઞાનનું જ પરિણમન છે, એને જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એવા જે બે નામ આપવામાં આવે છે, એ જ્ઞાનાકાર કહેતા જ્ઞાયકની સાપેક્ષતાથી જ્ઞાનાકાર કહેવામાં આવે છે અને જ્ઞેયાકાર કહેતા બહારના જ્ઞેયોની સાપેક્ષતાથી એને જ્ઞેયાકાર કહેવામાં આવે છે, બીજી બધી પર્યાયોના પરિણમનની સાપેક્ષતાથી એને જ્ઞેયાકાર કહેવામાં આવે છે. આવું એક જ કાળે એક જ સમયમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર જ્ઞાન પ્રતિ સમયે રહેલું છે. આખી ભેદ જ્ઞાનની કળા, આખો ભેદ જ્ઞાનનો માર્ગ આ જગ્યાએ રહેલો છે, આ પોઈન્ટમાં રહેલો છે. ખરેખર બહારના જ્ઞેયો સાથે જીવને કાંઈ સંબંધ નથી, જીવના જ્ઞાનને પણ સંબંધ નથી. એને છોડી દો તો રાગ સાથે પણ જીવને કે જીવના જ્ઞાનને સંબંધ થયો નથી, કદી થતો નથી, કદી થવાનો પણ નથી. એ માન્યતામાં ગમે તે માને એ જુદો વિષય છે, પણ સ્વભાવ અને સ્વરૂપ કેવું છે એમ જોતા કદી એને રાગ સાથે સંબંધ થયો નથી, માટે એને રાગથી છૂટું પડવું એ પણ એક અપેક્ષિત વાત છે. ખરેખર રાગ સાથે સંબંધ થયો જ નથી. જ્ઞાનને જો રાગ સાથે સંબંધ થયો હોય તો એને રાગથી જુદું પડવું પડે, પણ એની એકત્વ બુદ્ધિ જે વર્તે છે એમાં જે એની માન્યતા છે એ માન્યતાનો દોષ છે એ ટાળવા માટે એમ કહેવામાં આવે છે કે રાગ સાથે તારું એકત્વ વર્તે છે તો રાગ સાથે તું તારું પૃથકત્વ કર, તારા જ્ઞાનને રાગથી છોડાવી અને તારા જ્ઞાનને જ્ઞાયક સન્મુખ લઈ જા, હવે તારા ઉપયોગને તું ફેરવી નાખ, તારો ઉપયોગ પર સન્મુખ છે, તારો ઉપયોગ રાગ સન્મુખ છે, તો તારા ઉપયોગને તું ફેરવી અને પર સન્મુખતાથી છોડીને સ્વસન્મુખ લઈ જા, રાગ સન્મુખતા છોડી અને જ્ઞાન તરફ લઈ જા, એવી જે બધી કથન શૈલી ઉપદેશ કથન આવે છે. એટલે ઉપદેશ કથન એટલે એ ખોટું છે એમ નહીં, વસ્તુ વ્યવસ્થામાં એની માન્યતામાં ભૂલ રહેલી છે એ અપેક્ષા એ બધા કથનો વ્યવસ્થિત ને સાચા છે, પણ જ્યારે એના ગર્ભમાં જવામાં આવે, જ્યારે જો તમે જ્ઞાનને જ જોવો, જ્યારે જ્ઞાનથી જ જ્યારે તમે ચર્ચા કરો તો એક જ્ઞાયક છે અને એક એનું પ્રગટ થતું જ્ઞાન છે, અને એ પ્રગટ થતું જ્ઞાન છે એ પ્રગટ થતું જ્ઞાન છે એ ઉપયોગ છે, અને એ ઉપયોગમાં પ્રતિ સમયે એક જ ઉપયોગમાં પ્રતિ સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર એ ઉપયોગ પરિણમે છે. પ્રગટ થતા વેદ એ ઉપયોગ અનન્ય જ્ઞાયક સાથે હોવા છતાં એ ઉપયોગમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન પ્રતિ સમયે ચાલી રહ્યું છે. ભેદ જ્ઞાન અહીંયા જ કરવાનું છે,
કે એ જ્ઞેયાકાર જ્ઞાન છે, એ જ્ઞાન જ્ઞાનાકાર છે. બસ આ ભેદ જ્ઞાનનો પ્રકાર છે. આ ભેદ જ્ઞાનનો પ્રકાર જેને ખ્યાલમાં આવી જાય છે, જેને આવું ભેદ જ્ઞાન વર્તવા માંડે છે, જેવા આવા ભેદ જ્ઞાનની એને એને લાઈન મળી જાય છે, નિર્ણયાત્મક ભૂમિકામાં આ ભેદ જ્ઞાન કેવી રીતે કરવું એ સમજાઈ જાય છે, જેને સમજાઈ જાય છે કે જ્ઞાનાકાર જ્ઞાન શું છે અને જ્ઞેયાકાર જ્ઞાન શું છે, અને જ્ઞેયાકાર જ્ઞાનને કેવી રીતે તિરોભૂત કરવું અને જ્ઞાનાકાર જ્ઞાનને કેવી રીતે આવિર્ભૂત કરવું, એ કળા જેને ખ્યાલમાં આવી જાય છે ને, એ જ એમ કહેવામાં આવે છે કે આ જીવ રાગથી જુદો પડી ગયો, આ જીવ જ્ઞેયાકારોથી જુદો પડી ગયો, આ જીવને હવે રાગ સાથે એકત્વ બુદ્ધિ છૂટી ગઈ, આ જીવને હવે બહારના જ્ઞેયાકારો સાથે એકત્વ વર્તતું હતું એ હવે પૃથકત્વ થઈ ગયું, અને જ્ઞાન સાથે એકત્વ થતા જ્ઞાનમાં જ્ઞાયક જમીન છે એવું ખ્યાલમાં આવતા એ જ્ઞાન જ્ઞાયકને સમર્પિત થઈ ગયું, અને એ જ્ઞાનમાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ અને સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો, અનેકાકાર જ્ઞાન જે જ્ઞેયાકાર રૂપે ભેદરૂપ વર્તતું હતું એ જ્ઞેયાકારની અનેકાકાર રૂપ ભેદ જ્ઞાનની ભેદરૂપ જ્ઞાનની એને તિરોભૂતતા કરી અને એકાકાર અભેદ જ્ઞાનની સાથે એકત્વ કરી લીધું. જેમ કે આપણે પહેલાય દ્રષ્ટાંત લીધો હતો કે હવે 15મી ગાથામાં આવ્યું છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. તો હવે એમાં કહેવા શું માગે છે કે જ્ઞાન તો એક જ છે, જ્ઞાન બે નથી. જ્ઞાન જ્ઞેયાકાર જે છે એ જ જ્ઞાન જ્ઞાનાકાર છે, અને જે જ્ઞાન જ્ઞાનાકાર છે એ જ જ્ઞાન જ્ઞેયાકાર રૂપ પરિણમે છે. જ્ઞાનના કોઈ સ્વપર પ્રકાશક જ્ઞાન છે એ એક રૂપ અખંડ છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં એમ કે આ પર પ્રકાશક જ્ઞાન જુદું કામ કરે છે અને સ્વપ્રકાશક જ્ઞાન જુદું કામ કરે છે એવો એનો અર્થ નથી. આખું જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર એક અખંડ જ્ઞાન વર્તે છે. એ અખંડ જ્ઞાન વર્તે છે એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર કહેવામાં જ્ઞાયકની સાપેક્ષતાથી જોતા એને જ્ઞાનાકાર કીધું છે, અને જ્ઞેયોની સાપેક્ષતાથી બીજી બધી પર્યાયના પરિણામની સાપેક્ષતાથી એને જ્ઞેયાકાર કીધું છે. હવે એ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર પણ એ જ્ઞાનાકાર પણ જ્ઞાન છે અને જ્ઞેયાપકાર પણ જ્ઞાન છે. જો તમે જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર એ અપેક્ષા એને છોડી દો અને માત્ર તમે જ્ઞાન જોવો, જાણવું 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 જાણવું, જ્ઞાન 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 વર્તી રહ્યું છે એમ જો ખ્યાલમાં આવી જાય તો જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એ બે શબ્દો જે છે એ સાપેક્ષતા વાળા કથનોને છોડી અને જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર આત્મા છે એમ જો ખ્યાલમાં આવી જાય તો કોઈ પણ પ્રકારના બાહ્ય જ્ઞેયોથી એકત્વ જે ચાલતું હતું એ છૂટી અને એનો જે ઉત્સાહ જ્ઞેયાકાર જ્ઞાનનો કેમ વર્તે છે કે જ્ઞેયાકાર જ્ઞાન જે પરિણમિત થાય છે ને તો એમાં અનેક જ્ઞેયો છે ને એનું જ્ઞાન એમાં વૈરતા કરે છે, એ અનેકાકાર જ્ઞાન થઈ ગયું. જેમ કે લવણ છે લવણ, નિમક છે મીઠું, તો એ મીઠું છે તમે શાકમાં નાખો તો શાક ખારું લાગે છે, તમે રોટલીમાં નાખો તો રોટલી ખારી લાગે છે, ભજીયામાં નાખો તો ભજીયા ખારા લાગે છે, પણ ખરેખર ભજીયા શાક કે રોટલી છે એ ખારી નથી. ત્યાં સ્વાદ તો મીઠાનો આવે છે, એ મીઠું ખારું છે, પણ જે જ્ઞેયો સાથે મીઠાએ એકત્વ માની લીધું છે તો એ જ્ઞેયોની સાપેક્ષતાથી એ લવણ છે એનો સ્વાદ એને જ્ઞેયોની સાપેક્ષતાથી વર્ણવવામાં આવે છે, પણ ખરેખર તો લવણ ખારું છે, ખરેખર તો નિમક ખારું છે, એમ અહીંયા જ્ઞેયાકાર કહેતા અનેક જ્ઞેયો છે એ અનેક જ્ઞેયોના આકારે જ્ઞાન એટલે આકાર એટલે સ્વરૂપે જ્ઞાન પરિણમિત થાય છે. એ પરિણમિત થાય છે એ અપેક્ષા એને જ્ઞેયાકાર કહેવામાં આવ્યું છે, પણ એ જ્ઞેયાકાર થયું હોવા છતાં એનું જ્ઞાનપણું એમાંથી છૂટ્યું નથી. કારણ કે જો જ્ઞાનપણું છૂટી જાય ને તો જ્ઞેયાકાર જ જ્ઞાન ન થઈ શકે, માટે જ્ઞાનરૂપ તો એ રહી ગયું છે. અનેક જ્ઞેયોના આકારે જ્ઞાન પરિણમવા છતાં એનું જ્ઞાનપણું છૂટતું નથી. જેમ અનેક વ્યંજનના આકારે અનેક વ્યંજનો સાથે નિમક ભળી ગયું એમ લાગતું હોવા છતાં એ નિમક તો નિમક રૂપે રહ્યું છે, એની ખારાશ નહીં છોડતું નથી. શાક ખાવાથી પણ સ્વાદ તો ખારું શાક છે એમ આવે છે, એટલે એ ખારપ છે એ તો મીઠાની છે, એમ જ્ઞેયાકાર જ્ઞાન થયું હોવા છતાં ખરેખર તો એ જ્ઞાન જ છે. એ જ્ઞેયાકાર તો એનો સંબંધ જોડીને કહેવામાં આવે છે, એ સંબંધ ન જોડો તો ત્યાં તો માત્ર જ્ઞાન છે. એ જ્ઞાન છે એ જ્ઞાનાકાર કે જ્ઞેયાકાર એવા ભેદથી એને ન જોવો
અને જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જોવામાં આવે તો એ જ્ઞાન માત્ર છે ને એ કેવું છે કે એ જ્ઞેયભૂત ભેદ છે, એ પર્યાથિક નહીં નો પારિણામિક ભાવ છે. એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એવા જ્ઞાનને જોતા એ જ્ઞાન તો જ્ઞાયકનું છે, એ જ્ઞાન તો જ્ઞાયકમાંથી આવે છે. તો આ જ્ઞેયાકાર થયું ત્યાંથી જો એની દ્રષ્ટિ છૂટી જાય અને એમાં એને જ્ઞાન દેખાવા માંડે અને એ જ્ઞાન કોનું છે કે જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એમ જો એને ખ્યાલમાં આવી જાય તો એને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય એવું આમાં કહેવા માંગે છે. આનો વિસ્તાર હજી આપણે, આ બહુ અગત્યનો વિષય છે, અગત્યનો પોઈન્ટ છે, આપણો ટાઈમ જરા થઈ ગયો છે, આનો વિસ્તાર આપણે આવતા રવિવારે માત્ર આ પેરેગ્રાફનો જ વિસ્તાર લેશું. આ બહુ અગત્યનો પોઈન્ટ છે, જરા ઉતાવળમાં આ સ્પષ્ટ નહીં થાય એટલે આવતા રવિવારે આનો આપણે વિષય વધારે વિશેષ સ્પષ્ટ કરશું. અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે, છતાં કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન જરૂર કરી શકે છે. 5-7 મિનિટ. ચેતનભાઈ, આપે જે કહ્યું કે જાણન 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 જાણવું 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 જાણન ક્રિયા, એટલે એ જ જે જ્ઞેયભૂત અભેદ અથવા તો એને બીજા શબ્દોમાં જે શાસ્ત્રમાં કહ્યું છે જ્ઞપ્તિ ક્રિયા જાણન ક્રિયા, એ જ ને? એજ જ્ઞપ્તિ ક્રિયા કયો, જાણન સ્વભાવ કયો, જાણવું જાણવું કયો, જ્ઞેયભૂત અભેદ કયો, એક સમયનો વર્તમાન વર્તતો ક્રિયાશીલ ઉપયોગ કયો કે જેમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ કયો, બધી એકાથ વાત છે. શબ્દો અલગ અલગ હોય, કોઈ વક્તાને શબ્દ અલગ અલગ આવતા હોય, પણ એક જ વાત છે, પ્રગટ થતો જ્ઞાનનો ક્રિયાશીલ અંશ છે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો જાણવાનો અંશ, જ્ઞેયાકારની અને જ્ઞાનાકારની બે સાપેક્ષતાથી નિરપેક્ષ એવો જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાનના અંશમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એમ કહેવા માંગે છે. એટલે એ જે ખ્યાલમાં આવે એ કોને ખ્યાલમાં આવે? બેહાશ્રી એ બધી અમુક જગ્યાએ જે વિરક્તિ વૈરાગ્યની વાત કરી છે, તો જ્ઞેયોની લુપ્તતા જે છે એ જ્યાં સુધી એને એની નિરર્થકતા સમજાય નહીં, આ જ્ઞેયો આપી શકે નહીં, ત્યાં સુધી તો એને એ ખ્યાલમાં નહીં આવે ને. એટલે એમાં એવું છે, એના બે પ્રકાર છે કે વિરક્તિ થાય ત્યારે ખ્યાલમાં આવે એ પણ વિષય બરાબર છે, અને આવું ખ્યાલમાં આવે ત્યારે વિરક્તિ થઈ જાય એ પણ વિષય બરાબર છે. એને એ હા, કેમ કે જ્ઞેયોમાં આસક્તિ હોય, પણ જ્ઞેયોમાં આસક્તિ ચાલતી હોવા છતાં અનાદિ અપ્રતિભૂત જીવને પણ આ વિષય જો ખ્યાલમાં આવી જાય તો એને પણ જ્ઞેયોથી વિરક્તિ થઈ જાય છે. માટે જ્ઞેયોની વિરક્તિ છોડવા કરતા જો આત્માના સ્વભાવને સમજવામાં આવે તો જ્ઞેય લુબ્ધતા ઉત્પન્ન જ થતી નથી. એટલા માટે આ વિષય વધારે અગત્યનો છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ ખ્યાલમાં જો આવી જાય તો બહારના જ્ઞેયો પ્રત્યેનો ઉત્સાહ છે એ મરી જાય છે, અહીંયા એનો ઉત્સાહ પ્રવર્તિશીલ થઈ જાય છે, અને એ પ્રવર્તિશીલ થતા જ્ઞેયોનું આસક્ત પણ ઉત્પન્ન જ થતું નથી. માટે એને એમ કહેવાય કે છોડી દીધું એને આસક્ત. એટલે પેલા શું છે કે એમ આવે કે જ્ઞાનીને જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે અને વૈરાગ્યપૂર્વક જ્ઞાન હોય છે, તો એ બે તો એક સાથે હોય છે. હલો, એ બે એક સાથે હોય છે, એમાં કોઈ પ્રકાર આગળ પાછળ નથી હોતો, બધું એક સાથે ચાલે છે. પણ મૂળ સ્વભાવને સમજતા આ બધું સહજમાં ચાલ્યું જાય છે એમ કહેવાનો આશય છે. બહુ સરસ, થેન્ક યુ. બહુ સરસ ચેતનભાઈ, થેન્ક યુ. અને આપણે આજે વિરામ દઈએ, આવતા રવિવારે. હલો, હાજી બોલો, પ્રશ્ન છે? હલો ભાઈ, હલો, હાજી પૂછે ને. અમે અહીંયા લંડન માં સાંભળતા હતા તો ઘણું કટ થઈ ગયું હતું, આ ત્રીજો પેરેગ્રાફ તો ચેતનભાઈ તમે નેક્સ્ટ વીક લઈ શકશો પાછું પ્લીઝ?
અનાધિકાર થી જ્ઞાયાકાર જ્ઞાન પ્રત્યે ઉત્સાહ વર્તે છે ને એ વિષય આપણે ફરીથી લેશું. એ બહુ અગત્યનો વિષય છે. ત્રીજો પેરેગ્રાફ છે ને એ આપણે આપણે ફરીથી લેશું આવતા રવિવારે. એ બહુ સારો વિષય છે. અને આખી ભેદ જ્ઞાન ની આખી કળા ત્યાં જ સમાયેલી છે. ત્યાંથી ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે ખરેખર. એટલે આપણે તે લઈ લેશું આવતા રવિવારે ફરી. ઓકે, બ્રિલિયન્ટ, થેન્ક યુ.